મની વિદા થયો. આજે આપણે પેપર નંબર 15માં જ પહેલા યુનિટના બીજા મુદ્દા તરફ આગળ વધીએ. આપણી કૃતિ રચના છે પ્રેમ 25, જે 25 પદોમાં રચાયેલી રચના છે. એનું શીર્ષક જ એ બાબત સૂચવે છે કે એમાં 25 પદો સંગ્રહાયેલા છે. તો આ પદ સાહિત્ય સ્વરૂપ વિશે તમને પરિચય હોવો જોઈએ. સૌથી પહેલાં તો પદ એ મધ્યકાળનો પ્રકાર છે. મધ્યકાળના અન્ય પ્રકારો વિશે પણ તમે જાણતા જ હશો, જેમ કે આખ્યાન, પાગુ, પદ્ય વાર્તા, ગરબા, ગરબી અને એથી એ આગળ થાળ, આરતી, તિથિ, આ બધા જ છે એ મધ્યયુગના સાહિત્ય પ્રકારો છે. એ જ રીતે આપણી રચના છે એ પદ પ્રકારની છે. તો આપણે પદ સાહિત્ય સ્વરૂપની કેટલીક લાક્ષણિકતાઓને સમજીએ. સૌથી પહેલાં તો પદ શબ્દની સમજૂતી, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો મૂળ તો આ પદ શબ્દ છે એ ક્યાંથી આવેલો છે? તો આપણે જેને ભગીની ભાષા તરીકે ઓળખીએ છીએ, આપણી સંસ્કૃત ભાષા, તો પદ છે એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને ખાસ એ ચરણના અર્થમાં પ્રયોજાય છે. પદને સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે ગણવામાં આવેલો નથી, પણ એને લઘુ કાવ્યના એક પ્રકાર તરીકે વિદ્વાનો દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. ખાસ કરીને એને મુક્તક કરતાં મોટો, તમે જાણો છો મુક્તક છે એ ખૂબ નાનું સ્વરૂપ છે અને આખ્યાન છે એના પ્રમાણમાં મોટું સ્વરૂપ છે. તો મુક્તક અને આખ્યાન એ બેની વચ્ચેનો પ્રકાર છે એ પદને ગણવામાં આવે છે. હવે પદ કોણે કોણે રચ્યા છે, આપણને કોની કોની પાસેથી પદ રચનાઓ પ્રાપ્ત થઈ છે? તો મોટાભાગે આપણને મધ્યયુગમાંથી જ કાવ્ય રચનાઓ, પદ રચનાઓ પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને મધ્યયુગના મીરાબાઈ એ તો પદ રચના માટે ખૂબ જ વિખ્યાત છે, એ પદોને કારણે જ જાણીતા છે. નરસિંહ મહેતાએ પદો રચ્યા છે. પછી આગળ વિવિધ સંપ્રદાય, બધા સંપ્રદાયમાં મોટે ભાગે પદ રચનાઓ તો થઈ જ છે. જેમ કે વૈષ્ણવ સંપ્રદાય અચૂક પદ રચનાઓ હોય, શક્તિ સંપ્રદાય, વેદાંતીઓ, શૈવ સંપ્રદાય, જૈન સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કબીર પંથના કવિઓ કે પછી સ્ત્રી કવિ લઈ લો, મોટાભાગના બધા કવિઓએ પદો છે એ રચ્યા છે. એથી એ આગળ હેમચંદ્રાચાર્યના યુગની વાત કરીએ તો જૈન અને જૈનેતર કવિઓએ પણ પદરચનાઓ તો કરી જ છે. આમ મધ્યયુગનું એ ખૂબ જ લોકપ્રિય અને ખૂબ જ ખેડાયેલું સ્વરૂપ એટલે પદ. હવે પદના ઉત્પત્તિ સ્થાન વિશેની વાત કરીએ તો પદ કેવી રીતે રચાય છે, કેવી રીતે બને છે, એના ઉત્પત્તિના મૂળ શામાં રહેલા છે? તો આપણે કહી શકીએ કે પદોનું ઉત્પત્તિ સ્થાન છે એ ઉર્મિ છે. ઉર્મિ એટલે કે ભાવના. પદો છે એ મુખ્યત્વે ઉર્મિની જ અભિવ્યક્તિ કરતા હોય છે. અને મધ્યયુગમાં તમે જુઓ તો ખાસ કરીને કાં તો પ્રેમની ઉર્મિઓને વ્યક્ત કરવામાં આવી છે મોટાભાગે પદોમાં, અને કાં તો પછી જ્ઞાનની ઉર્મિઓને, ઉપદેશાત્મક ઉર્મિઓને વ્યક્ત કરવામાં આવે છે. ખાસ કરી અને નરસિંહ, મીરા એ બધાએ કૃષ્ણને કેન્દ્રમાં રાખી અને પદરચનાઓ કરી છે. પ્રેમલક્ષણા ભક્તિની પદરચનાઓ કરી છે. કૃષ્ણને મળવા માટેનો તલસાટ, એનું મિલન થતાં હર્ષનો આનંદ, તો આ જે એની ઉર્મિઓ છે એને એમણે પદો દ્વારા ગાય છે. તો આવી પ્રેમને લગતી ઉર્મિઓ જે પદરચના માટે કારણભૂત બની, તો એવી કેટલીક પંક્તિઓ જો આપણે તપાસીએ તો નરસિંહ મહેતાની જ પંક્તિ લઈએ કે સખી આજની ઘડી રળિયામણી રે, મારો વાલો જે આવ્યાની વધામણી રે, સખી આજની ઘડી રળિયામણી રે. નરસિંહને જ્યારે કૃષ્ણ મિલન અનુભવાય છે, જ્યારે એ કૃષ્ણ સાથે કે ઈશ્વર સાથે એકાકાર થાય છે, એને જ્યારે લાગે છે કે ઈશ્વરને પ્રાપ્ત કરી લીધા છે, ત્યારે એ આટલી સરસ રીતે શબ્દોમાં એની ઉર્મિની રજૂઆત કરી શકે છે કે આજની ઘડી છે એ ખૂબ જ રળિયામણી છે, મને ખરેખર આનંદ થાય છે. એવી જ રીતે મીરાબાઈની પંક્તિઓ લઈએ, હેરી મેં તો દર્દ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ. તો મીરાબાઈનું જે વિરહનું દર્દ છે, વિરહની જે ઉર્મિઓ છે, તો એને એણે આમાં વાચા આપેલી છે. આગળ વાત કરીએ પદોની શૈલી વિશે,
તો મોટે ભાગે પદો છે એ ત્રણ શૈલીમાં રચાતા હોય છે, કાં તો કથનાત્મક શૈલીમાં રચાય, કાં તો સંવાદાત્મક શૈલીમાં રચાય, કાં તો વર્ણનાત્મક શૈલીમાં રચાતા હોય છે. કથનાત્મક શૈલીનું એક ઉદાહરણ લઈએ તો જશોદા, તમે જાણો જ છો કૃષ્ણની પાલક માતા જશોદા, જશોદાને ગોપીઓ છે વારંવાર ફરિયાદ કરવા જતી કૃષ્ણને લઈને. તો આ જે કંઈ પણ જશોદા અને કાનુડાને લગતા કે જશોદા અને ગોપીઓને લગતા જે કંઈ પણ પદો નરસિંહ કે મીરાએ રચ્યા છે ગોપી ભક્તિના, એ બધા પદોમાં મોટે ભાગે કથનાત્મક શૈલી છે. જેમ કે ગોપીઓ જશોદાને ફરિયાદ કરવા જાય છે, કાનુડો એને હેરાન કરે છે કે જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, પછી જવાબમાં જશોદા માતા પણ એ પદરૂપે પંક્તિઓમાં જવાબ આપે. તો આ થઈ કથનાત્મક શૈલી. અને ઘણી વખત છે કથનાત્મક અથવા સોરી સંવાદાત્મક શૈલી, અને ઘણી વખત છે વર્ણનાત્મક શૈલી પણ પ્રયોજાતી હોય છે. જેમ કે રાસલીલાના જે કંઈ પણ વર્ણન કરતા પદો છે તો મોટે ભાગે એ વર્ણનાત્મક શૈલીમાં છે, જેમાં વર્ણનો ભરપૂર હોય કોઈ સ્થળનું. અને જેમ કે રાસલીલાના જ વર્ણનો લઈ લો, શ્રી કૃષ્ણના અને રાધાના કે ગોપ ગોપીઓના અંગ ઉપાંગોના વર્ણન આવે, એમણે પહેરેલ વસ્ત્ર અલંકારના વર્ણનો આવે, શરદ પૂર્ણિમા ખીલેલી છે ચાંદની માજમ રાત છે એના વર્ણનો આવે, સંગીત જામ્યું છે રાસ જામ્યો છે. તો મોટા ભાગે રાસલીલાના કે પદો છે એની શૈલી છે તો એને વર્ણનાત્મક કહી શકીએ. જેમ કે એક પંક્તિ તમને કદાચ જો યાદ હોય, આગળ તમે રાસલીલાના પદોમાં સેમ વનમાં ભણી જ ગયા હશો, ધન્ય ધન્ય વૃંદાવનની શોભા ધન્ય આસો માસરે, આસો એટલે નોરતા, રાસને સંબંધિત જ છે. તો આ થઈ વર્ણનાત્મક શૈલી. પછી હવે આગળ વધીએ તો પદોમાં રસ નિરૂપણની બાબતને ચર્ચીએ. તો પદોમાં રસ નિરૂપણની બાબતે તમે ઉપરના મુદ્દા પરથી જ સમજી શકો, કાં તો એમાં પ્રેમ લક્ષણાની વાત આવે છે અને કાં તો એના વિરહની વાત આવે છે ઈશ્વરના કૃષ્ણના, અને કાં તો ઉપદેશ કે બોધલક્ષી વાત આવે છે. તો મોટા ભાગે પદોની શૈલી કાં તો શૃંગાર રસને લઈ સોરી રસ નિરૂપણ કાં તો શૃંગાર રસને લઈ રસ નિરૂપણને લઈ એમાં શૃંગાર રસ જોવા મળે છે, અથવા તો એમાં ભક્તિનો શાંત રસ છે એ વિશેષ જોવા મળે છે. શૃંગાર રસવાળી તો વિપુલ રચનાઓ મળે છે, જેમ કે નરસિંહની જ પંક્તિ લઈ લો કે જેમાં ગોપિકા ગાય છે કે રસિક મુખ ચુંબીએ વડગીએ વળી ઝુંબીએ લાજની આજ દુહાઈ છૂટી. ગોપિકા જાણે કૃષ્ણ સાથે મિલન થાય છે ત્યારે બધી લાજ છોડી અને મુક્ત મને શ્રી કૃષ્ણ સાથે મળે છે. પછી કૃષ્ણને જાણે પોતાની પાસે બોલાવતા બંસીવાલા આજો મોરે દેશ મિલન માટે આતુર ગોપિકા ગાય છે, તો એમાં પણ શૃંગાર રસ છે. તો વળી ક્યાંક ક્યાંક ભક્તિનો શાંત રસ પણ વહે છે, જેમ કે વૈષ્ણવ જનતો તેને રે કહીએ તો એ શાંત રસ વહાવે છે. એ જ રીતે મીરાબાઈ કહે છે કે રામ રાખે તેમ રહીએ તો એ પણ શાંત રસ વહાવે છે. આમ મોટાભાગમાં પદોમાં કાં તો પ્રધાનપણે શૃંગાર રસ અથવા તો ભક્તિરસની ઉર્મિઓ રહેલી હોય છે. આગળ વાત કરીએ પદોની શબ્દાવલી વિશે. મોટાભાગે તમે આપણે જાણીએ છીએ કે મધ્યયુગની પ્રજા એ અભણ હતી, શિક્ષણનો ત્યારે અભાવ હતો, આથી કવિ કે સર્જકોએ પણ સાદી અને સરળ ભાષામાં જ રજૂઆત કરી છે. અને એમણે તો એમે કવિપણાનું અભિમાન વગર જ રચનાઓ રચી છે, અલંકારોનો ક્યાંય ઠઠારો નથી, શબ્દોની એકદમ સરળ રજૂઆત, વાંચતાની સાથે જ આપણે પામી જઈએ એટલા બધા સરળ શબ્દોમાં પદો રચાયા છે. જેમ કે બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના તો બીજું બોલમાં રે, તો આપણે એને કંઈ સમજાવવાની જરૂરિયાત જ ન રહે એટલું બધું સરળ, એટલું બધું અર્થસભર છે કે કોઈ વાંચતાની સાથે જ એને પામી જાય એવું. પછી એવી જ રીતે વૃદ્ધાવસ્થા વિશે જે પદ લખાયું છે, એવું નફટ છે આ વૃદ્ધપણું મૂકી દે અહંકાર, કેટલો સરસ બોધ અને કેટલો ગહન બોધ બે નાનકડી આ પદની પંક્તિ છે આપણને આપી જાય છે કે ખરેખર માનવીએ અહંકાર છોડી દેવો જોઈએ, કારણ કે વૃદ્ધપણું આવે એ કોઈને છોડતું નથી અને દરેક માનવીએ અંતે તો ઈશ્વરની પાસે જ જવાનું છે, મૃત્યુને જ સ્વીકારવાનું છે, તો શાને માટે અહંકાર. આમ મોટાભાગે પદોની રજૂઆત છે એ સરળ શબ્દાવલીમાં થતી હોય છે.
આગળ પદોના વિકાસમાં કે એના ઉત્પત્તિ અને વિકાસમાં મંદિરોનો ફાળો વિશેષ છે. તો આપણે દેખીતી જ વાત છે, જો તમે મંદિરોમાં ભગવાનની આરતી થાય અને ખાસ કરીને વૈષ્ણવ અને મરજાદ સંપ્રદાયમાં તો પેલો વિઠ્ઠલજી રાખવામાં આવે, કાનો રાખવામાં આવે, એના શણગારના પદો હોય, એને પોઢાડતી વખતે શયનના પદો હોય, પારણામાં ઝુલાવતી વખતેના પદો હોય, હિંડોળાના પદ જે ઓળખીએ આપણે, એમના આરતીના પદો, એમના ભોજનના થાળના પદો, આમ મંદિરોનો સવિશેષ ફાળો રહેલો છે. પ્રકારની દ્રષ્ટિએ વાત કરીએ તો પદને મુખ્યત્વે ભજન અને કીર્તન એ બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. મંદિરમાં આરતી સમયના પદને પણ આપણે ગણી શકીએ. એ સિવાય નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા કવિઓએ આત્મકથનાત્મક પદો પણ આપ્યા છે, જેમાં એમના જીવનની કથનીને એમણે ગૂંથી લીધી છે. એ રીતે વર્ણનાત્મક પદો, ફાગના પદો, બારમાસીના પદો એમને પણ આપણે પ્રકાર તરીકે લઈ શકીએ. પદોનું મુખ્ય અંગ એ એની ધ્રુવ પંક્તિ છે. ધ્રુવ પંક્તિ એટલે કેવી પંક્તિ? જે વારંવાર આવે છે અને પદોના ભાવને ગૂઢ બનાવી અને આપણી સમક્ષ રજૂ કરે છે. એ પંક્તિથી જ આપણે પદના ભાવને પામી શકીએ છીએ. જેમ કે દયારામની જ એક સરળ પંક્તિ લઈએ, મુજને અડશોમાં આઘા રહો અલબેલા છેલા, મુજને અડશોમાં. ગોપિકા રિસાયેલી છે, એકદમ કૃષ્ણથી રિસાયેલી છે અને કૃષ્ણને પોતાની પાસે ન આવવા વિનવે છે અને પોતાનું આ રિસામણું એકદમ પડઘો પડે એ રીતે મુજને અડશોમાં એ ધ્રુવ પંક્તિ દ્વારા કેટલું સરસ આપણા સુધી પહોંચે છે. પછી પદોના વિકાસની જ જો ટૂંકમાં વાત કરી લઈએ તો પદોના વિકાસમાં મધ્યયુગના મોટાભાગના કવિઓએ પદો ખેડ્યા છે. નરસિંહથી ચાલુ કરી દયારામ સુધી કેટકેટલાય સર્જકોએ પદો તો રચ્યા જ છે. સૌથી પહેલાં નરસિંહને જ યાદ કરીએ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, અથવા તો નિરખને ગગનમાં ગોણ ભૂલી કોણ ઘૂમી રહ્યો, ભૂતળ ભક્તિ પદારથ મોટું જેવી કેટલીય પદરચનાઓ આપણને નરસિંહ પાસેથી મળે છે. મીરાબાઈએ તો પોતાને જાણે પ્રેમની કટારી લાગી છે, કૃષ્ણના પ્રેમરૂપી કટારી, કે પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની રે. આમ મીરાબાઈ પાસેથી આપણને ખાસ કરીને વિરહ અને દર્દના પદો મળે છે. અખા જેવા કવિ પાસેથી બ્રહ્મજ્ઞાનના કે વેદાંત જ્ઞાનના પદો મળે છે. અભિનવો આજ અગોચર ગોચર થયું, જાણે ઈશ્વરની પ્રાપ્તિ કે વેદનું જ્ઞાન જેણે સ્ફુરે છે, જ્યારે જ્ઞાન સ્ફુરે છે ત્યારની અનુભૂતિને એણે વ્યક્ત કરી છે. એવા ઘણા બધા પદો રચ્યા છે. તો વળી ભોજા ભગતની પંક્તિ જુઓ, જીવને શ્વાસ તણી સગાઈ, ઘડી ઘરમાં ના રાખે ભાઈ. કેટલી સરસ રીતે ઉપદેશ છે એ સાધારણ જન સુધી પહોંચાડ્યો છે. પ્રીતમ એમના પદો માટે પ્રખ્યાત છે. પ્રીતમે ખાસ કરીને ભક્તિ માર્ગ કેવો કઠણ છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પછી એ જ રીતે ધીરા ભગત પણ સુંદર બોધ, તરણા ઓઠે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. કે પછી દયારામ હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, દેવાનંદ સ્વામી હોય, બધાએ ક્યાંક ને ક્યાંક પદોના વિકાસમાં ફાળો તો આપ્યો જ છે. આમ નરસિંહથી માંડી અને દયારામ સુધી મોટે ભાગે આ પદ સ્વરૂપ છે એ ખેડાયું છે. અને જેમ આખ્યાન લોકપ્રિય રહ્યું છે એમ મધ્યકાળમાં આ પદ સ્વરૂપ છે એ પણ ઘણે અંશે લોકપ્રિય રહ્યું છે. અહીંયા આપણે પદ સાહિત્ય સ્વરૂપની વાતને વિરામ આપીએ.